ચાંદલિયાઈ માતકી, રામેશ્વર મહાદેવ કી. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ કાંદલી રૂપે સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને ભગવાન મહાદેવને પણ આપણે યાદ કરવા પડે ને. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનાત મુક્ત્યોર્મુક્ષ્ય મામૃતાત. મા કાંદલીયના ચરણોમાં વંદન, ભગવાન રામેશ્વરના ચરણોમાં વંદન, અહીંયા બિરાજમાન સર્વે દેવી દેવતાઓના ચરણોમાં વંદન, અને મારા જાડેજા પરિવારના વડીલોના ચરણોમાં વંદન. સાથે અહીંયા ઉપસ્થિત સરપંચ શ્રી, ગોરસરના સરપંચ શ્રી તથા ભાઈ શ્રી પરબત અને સર્વે મહાનુભાવો, અને આપ સૌ, મારા વડીલો કહું કે હાહરિયા કહું કે હું કહું? વાહ વાહ વાહ. હવે હવે વહુ નથી માનતા ને, દીકરી માની લીધી છે ને, તો બસ લ્યો આજે એક વિશેષ આનંદ. હવે મારે એવું કેવું પડશે કે કળજ તો મારું માવતરનું ગામ છે. સાચી વાત છે, હવે તો મારે માવતર જ કહેવા પડે હો ભાઈ, અને તમારે મારું માવતર થવું જ પડે, કારણ કે ભૂરા મુંજાનું ગામતરું છું. તમને લાગે છે કે અહીંયા મારે કઈ વાત કરવી જોઈએ? જરૂર છે કે પછી આ જોરાવર જાડેજાને જીતાડવો છે પેલો ને? જો આ 22 ગામડામાં સૌથી જંગી બહુમતી આપણા કડછમાંથી લીડ નીકળવી જોઈએ, હું આજ તમારા પાસે બધાની પાસે એ વાત માંગવા આવી છું. અહીંયા તમે બીજાને મત આપશો ને તો આપણી આબરૂ જાહે, મારી એકલાની નહીં, તમારા જાડેજાઓની જ જાહે. એટલે જાડેજાઓ તો વિચારી જ લેજો કે કોઈ એમાં જવાનું નથી, અને ફક્ત ને ફક્ત સાયકલ ને પેન્ડલ મારવાનું છે અને સાયકલમાં આગળ દોડવાનું છે. અને જેટલા ઓડેદરા હોય ને એ બધા કાંતલના મામા થાય છે. બરાબર ને? અને ઓડેદરા પહેલેથી ભેળા આવેલા એટલે તમારે અહીંયા પહોંચ્યા. ને અમારે આમે એવું છે કે મામા ભાણેજો ને જ બાજવાનું આવે છે દર વર્ષે, દર ચૂંટણી દર વખતે ઓડેદરા હોય. પણ બધા બહુ સારા છે, કારણ કે બધા વડીલો સમજે કે અમારે કાંતલ આગળ હાલે કયો છે ને, એમ કે એટલે હાલ્યું જાય છે, વાંધો નથી આવતો, ગાડી દોડી જાય છે. આ વખતે કાંદલભાઈ ની સાયકલ ને તમારે સવે દોડાવવાની છે. અહીં તો મને એમ લાગે છે કે મારે અર્જણ મુંજાનો કે શરમણ મુંજાનો ઇતિહાસ અહીંયા કાંઈ કહેવાની જરૂરત નથી. અહીંનો મને લાગે છે કે એક નાનકડો દીકરો છે ને એ પણ બધી વાત જાણતો હશે. જાણતો હશે ને અર્જણ બાપાની અને હરમણ બાપાની વાતો સાંભળી છે કે નહીં? સૌથી વધુ અહીંયા જ વાડીઓ મર્યા છે, અને સૌથી વધુ અહીંયા જ રોટલા ખાધા છે. અને અહીં તો બીજે ગામ તો અમે એમ કંઈક અપીલ કરીએ છીએ, મતદાન કરજો. અહીં તો હકથી કહું છું કે મતદાન કરવાનું જ છે. બરાબર ને? મારો અધિકાર છે કે નહીં? સામેના ઉમેદવાર છે એની આપણે વાતો કરવી જ કઈ? કહેતા હોય તો થોડીક કરું. આપણા દીકરાને આબરૂ નોલું કરે એટલે મને જરાક થાય. આમ તો જો મારે કઈ અહીંયા ચૂંટણીનો પ્રચાર કરવા અહીંયા કઈ આવવાની જરૂરત હતી નહીં. તમને ખબર છે દર વખતે હું ખાલી ઓટે ચૂંટણીમાં આવી હોય, નાનકડી ઓટે આપણે થોડાક માણા ભેગા થયા હોય, બેહીને વયા જાય, હું કામ કે અહીં અમારે ઉપાધિ જ નથી કઈ. પણ આ વખતે મારે હું કામ નીકળવું પડ્યું ખબર છે? કોઈ ઓડેદરા બેઠા ને કોઈ ખોટું ન લગાડતા. તમને ખોટું લાગે તો તમારા ઉમેદવાર ના હમ. બે રોટલા વધારે મારા દીકરાઓ, મારા ભાઈઓ, મારા વડીલો ખાઈ લેજો. પણ ખોટો પ્રચાર કરે છે ને ચૂંટણીનો. જો ચૂંટણીનો માહોલ છે અત્યારે, લોકશાહીનું પર્વ કહેવાય. અહીંયા ચૂંટણી લડતા દરેક ઉમેદવારને પોતાનો મત માંગવા આવવાનો અધિકાર છે,
અને એ અધિકારની રૂહે દરેક આવી શકે, આપણે કોઈને ના નથી પાડતા. કાંધલે પણ બધાને કીધું ને કે તમે જે કોઈ આવે એને બિહાડજો, કોઈ એવું ન કરતા, નહીતર મને એટલી ખબર છે કે અહીંયા કોઈ ખુરશી ન દે. બરાબર છે, છતાંય આપણે અહીંયા માન સન્માન જેટલું જેનાથી જળવાનું એને જળવાયું છે. બાકી એક વખત મને એટલી ખબર પડે છે કે આપણો આ દબંગ નેતા એમ કહી દે કે ક્યાંય ખુરશી ન આપતા, ક્યાંય કોઈ ન આપે. દીકરો તમારો જ છે, ભલે મારો માવતર છો તમે બધા, પણ દીકરો તમારો છે ને તમારા દીકરાને તમે ઓળખો છો. મારે એટલા માટે થોડુંક નીકળવું પડ્યું કે ખોટી વાતું કરે છે આપણી, તો હવે વાતુંનો જવાબ કઈ કાંધલથી થોડો અપાય. મેં કાંધલ મને કીધું કે આંટી, હું મારી જીભ કાંઈ ખરાબ કરવા માંગતો નથી, અને તમે હાંભળી છે આટલા દિના, તમે બધા ભાષણો અત્યારે તો આપણા મોબાઈલમાં બધે આવે છે, તમે હાંભળ્યા એક ભાષણમાં કાંધલ ક્યાંય બોલ્યો? એક નાનકડી હલકી વાત ક્યાંય કાંધલ બોલ્યો? કયો? આ છે જાડેજા પરિવારની ખાનદાની અને માં કાંધલ કે આપણા મોઢામાંથી કોઈનું ખરાબ ન નીકળવું જોઈએ. પણ એ લોકો આપણા માટે, અમારા દીકરાઓ માટે, એટલે આપણા દીકરાઓ માટે બહુ જ ખરાબ પ્રચાર કરી રહ્યા છે, અને આ પ્રચાર સાંભળ્યા પછી મારાથી ન રહેવાનું. એટલે મેં કાંધલને કીધું, ભાઈ હવે મારે ઊભું થવું પડશે, મારે ગામડામાં જવું છે, અને બેનુંનો જવાબ બેનું જ દે એ સારું લાગે. ભલે ભાઈઓ સાંભળે એનો વાંધો નહીં, પણ બેનનો જવાબ બેન જ દેવી જોઈએ. એટલે એ જવાબ એના સુધી પહોંચાડવા અને તમને હવને સાચી વાત કહેવા માટે આવી છું. કારણ કે અહીંયા હું એક આટલું ખોટું બોલીશ ને તો તમે બધા અમારી છઠ્ઠી ખાધેલા છો. તમે બધાને અમારા છેક અર્જણ બાપાથી લઈને બધાને મુંજા બાપાથી, અર્જણ બાપાથી શું, મુંજા બાપાથી લઈને તમે બધાને ઓળખો છો, અને અમારા પરિવારને તમે રહોડે બધા ભેયા છો. આ બેન એવો પ્રચાર કરે છે કે આપણો ધારાસભ્ય કઈ કામ નથી કરતો, તો અહીંયા તમારો રિંગ રોડ નું કામ કાંતલે મંજૂરી કરાવેલું છે, પણ આચારસંહિતા આવી એટલે હવે અત્યારે કામ ન થાય એ વાત આપણી એટલી કમનસીબી. પણ આ ઇલેક્શનની આચારસંહિતા 8 તારીખે મતગણતરી છે, 10 કે 12 તારીખે પતી જાય, એના પછીના મહિના દિવસમાં અહીંયા કામ ચાલુ થાય જનરલી, કારણ કે બધા પાછા બેઠા થાય ને સરકારી કચેરી, એટલે વાર લાગે થોડુંક, પણ કામ 100% થાય. આપણો જે અપપ્રચાર કરવામાં આવે છે ને મને એના જ વાંધા છે. બાકી તમે બધાએ હંતોકબેનને પણ ખોબે ખોબે મત આપી અને જીતાડ્યા, અને હંતોકબેને એક યાદી કરતા ગયા કે હરમણ મુંજા કોલેજ કુતિયામાં કરતા ગયા. આજે આપણે એ કોલેજનું કોઈ સંચાલન આપણો આપણા પરિવારના કોઈ સભ્યો નથી કરતા, બાકી નહીતર તમને ખબર છે ને આપણે ગળેથી છૂટે નહીં, પણ આપણે એનો વહીવટ કોઈ દી હાથમાં નથી રાખ્યો. કોઈને એમાંય ન થવું જોઈએ કે હરમણ મુંજા કોલેજ આપ્યા પછી આ લોકો જ વહીવટ કરે છે, એનો વહીવટ જે લોકો કરતા હોય કરે. હંતોકબેને આ સારું કામ કર્યું, પછી આવ્યા ભૂરા મુંજા. ભૂરા મુંજાએ શું સારું કામ કર્યું? પોરબંદરને જિલ્લો જાહેર કર્યો, 3 તાલુકાનો ભલે સૌથી નાનકડો જિલ્લો, અહીંયા ધારાસભાની 2 જ સીટ, પોરબંદરને રાણાવાવ કુતિયાણાની 1 સીટ, બરાબર, આ 2 જ સીટ અને રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તાલુકો અને જિલ્લો પોરબંદર, આ જાહેર કરાવનાર ભૂરા મુંજા. ત્યાર પછી છેલ્લા 10 વર્ષથી એટલે 2 ટર્મથી 2012માં કાંધલ પહેલી વાર ઉભો રહ્યો, ત્યારે તમે હેના માટે મત આપ્યા? કાંધલનું કોઈ કામ બોલતું હતું? નહોતું બોલતું ને કોઈ, ફક્ત ને ફક્ત શેના માટે આપ્યા હતા કે અમારો હરમણ મુંજાનો દીકરો છે, અમારો દીકરો છે, એ નાતે તમે મત આપ્યા. અને ત્યાર પછી અને ત્યારે કેટલા ખોબે ખોબે મત આપ્યા કે કાંધલને પહેલી વખત અહીંયા ચૂંટણીમાં ઉભો રહ્યો, છતાંય તમે એને 16,000 થી 17,000 મતની લીડ આપી. એ લીડ આપનારા તમે સૌ છો. બીજી વખત પછી એને 5 વર્ષમાં કામ કર્યા, એ કામથી તમે બધા પ્રભાવિત થયા. અને ત્યાર પછી 2017માં ચૂંટણી આવી, અને ત્યારે ફરીથી કાંધલ ઉભો રહ્યો, અને કાંધલને ફરીથી તમે જંગી બહુમતીથી જીતાડ્યો, 25,723 મતથી જીતાડ્યો લીડ. 25,000 ની તો બધા
ઉમેદવારો કરતા એની લીડ આવી. આ લીડ આપનારા પણ તમે સૌ કોઈ છો. હવે ત્રીજી ટર્મ છે. આ વખતે બ્રાન્ડેડ ઉમેદવારો આવ્યા છે. એ લોકોએ એવું કીધું કે અમારી પાસે તો બ્રાન્ડ છે. લોકો બ્રાન્ડેડ જેમ કપડાં પહેરે ને એમ પક્ષની પણ બ્રાન્ડ હોવી જોઈએ. મને એમ થાય છે કે કાંદલ જાડેજા ને કોઈ બ્રાન્ડની જરૂરત છે છે કે નહીં? હોકારા પડકારા કરવાના જાડેજા હાવ આવા નબળા હાલે ન હાલે ભાઈ ભાઈ એમ થવું જોઈએ. એટલે તમારા કરતા તમારા દીકરા ને વહુ તરીકે હું હોકારા પડકારા જાજા કરું છું. મારાથી રહેવાતું નતું તું ત્રણ દિવસ નીકળી ગયું મને કો ખાંભો બોલો. અને તમે હાવ આવા આપણે હાવાઈ જ છીએ બધા. કાંદલ જાડેજા આ કેવાય પડકારો. અને આપણો તો હંમેશા પડકારો હોય. આપણો ઉમેદવાર કેવો છે તો કે જન્ની જણ તો ભગત જણ કા દાતા કા સુર નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર છે ને આવો નેતા. પણ ડોન કીએ છો લોકો. તમને લાગ્યો હવે ડોન? હવે તો નથી લાગતું ને. પેલા ભલે લાગ્યો હોય એમાં હું કઈ નથી તમને કેતી આગળનામાં. પણ અત્યારે તો હવે તમારે વચ્ચે આવીને બેહે છે ને. અને તમે બધા અમારા નથી બેહતો. કોણ નાના પાડે છે ભાઈ? આવું હાવ ખોટું તમારા આંગણે ન બોલતા તમે. તો સામેના ઉમેદવારે એવું કીધું કે હું ગીતાજીના હમ ખાઈને કહું છું કે ધારાસભ્યનો જે પગાર મળશે ને 2 લાખ રૂપિયા એ તમારા બધાની વચ્ચે વાપરશે. કાંદલ જાડેજા ઘરે રાખે છે. તમને હવને ખબર છે કે ધારાસભ્યનો પગાર 1 લાખ રૂપિયા. હંતોકબેન હતા ને ત્યારે 10,000 પગાર હતો. ભૂરા મુંજા ધારાસભ્ય થયા ને ત્યારે 25,000 હતા. અને હવે આટલી મોંઘવારી વધી એટલે હવે 1 લાખ થયો. હવે 1 લાખ રૂપિયા પગાર કાંદલ જાડેજા શેના માટે વાપરે છે? તો કે ગરીબ બેન દીકરીના જેના લગ્ન હોય ત્યાં 1 લાખ રૂપિયા આપી દેવાના. બરાબર? હવે આ બેન સામે એવું કહેવા નીકળ્યા છે કે અમે આ બધી વસ્તી વચ્ચે બધા ગામ વચ્ચે વેચી દેશું ગીતાજીના હમ. મને એમ કે કોર્ટમાં કોઈ ગીતાજીના હમ હાચા ખાય તો આ બેન હાચા ખાતા હશે? અમે તો આટલી જે વાત કરી જઈ છી કોઈ દી કાંધલી આવ્યો વાત કરી કોઈ દી એમ કીધું કે કાંધલી આઈ ના હમ હું આમ કરી દઈશ? એ એમ જ કે છે ને થઈ જાય ભાઈ. અને થઈ જાય છે ને કામ. પણ હવે ખબર નહીં આમાં દરેક માણસની પોતાની વાત. એને કદાચ પોતાની જાત ઉપર વિશ્વાસ નહીં એટલે ગીતાજી ઉપર વિશ્વાસ રાખ્યો. અને ગીતાજીનો તો બિચારા આખી દુનિયા વર્ષોથી ખોટા હમ ખાતી આવી છે. પણ હાલે બીજું તો હું હવે આપણે એને કઈ સમજાવવા ન જવાય. અહીંથી આપણે જે બોલીએ છીએ એના દ્વારા એ સમજશે. પછી કે પાણી એક વખત લાવે છે કાંદલ. આ ધારા પેલા તો કે છે કે ધારાસભ્ય કઈ કામ નથી કરતો. પણ હું તમને એમ કહું છું કે છેલ્લા 10 વર્ષથી તમારા ચણા પાકે છે કોના કારણે? 2 મોસમો લેવાય છે કોના કારણે? પાણીને કારણે. તમારી અહીંયા એક જ મોસમ તમે લઈ શકતા હતા. આજે 2 મોસમો લેવાય છે. કાંદલ જાડેજા આ 22 ગામડામાં પાણી છોડાવે છે ત્યારે એ પાણી આવે છે ને. અને એ પાણીના 7-8 લાખ રૂપિયા જે ભરવાના થાય છે કાયદેસરના ભરે છે. બરાબર? આ બેને હિસાબ કર્યો કે હાત તેરીને હત્યાવી હું 3 વખત ભરીશ પાણીના પૈસા. અને 3 વખત હું એ પાણી લાવીશ. પણ હાથ તેરીને હત્યાવી ન થાય 21 થાય આ બધા છોકરા જાણતા હશે અને બધા વડીલો જાણતા હશે. હિસાબ ખોટો છો. પછી કે 1 લાખ ને મારો પગાર 2 લાખ આવે છે. પણ એમને ખબર નથી કે ધારાસભ્ય થાય ને એને 1 લાખ પગાર છે અત્યારે. હવે કદાચ સરકારને કઈ એમ થાય કે ના ના આપણા ધારાસભ્યનો વધારે પગાર દઈને કદાચ એ લોકોના પક્ષને દેવાના હોય તો આપણને ખબર નથી. પણ 1 લાખ રૂપિયા જે પગાર આવે એ આપણા 102 ગામ છે. હવે 2,000 રૂપિયા ઘરના નાખે ને ઉમેદવાર
ત્યારે દરેક ગામમાં એક એક હજાર રૂપિયો આવે. હવે 1000 રૂપિયામાંથી દીકરી પરણાવું, ગરીબ વિદ્યાર્થીને એડમિશન અપાવો કે એની ફી ભરો, તમારે 1000 રૂપિયામાંથી કરવાનું, જે કઈ કરવાનું છે કરવાનું છે. બોલો એવું કે જે તમે કરી બતાવો. પણ ખોટું બોલી અને જે વાત કરી રહ્યા છે, અમને બદનામ કરી રહ્યા છે, એટલે હવે આ માધ્યમથી નક્કી કર્યું છે કે બદનામ તો ખોટી રીતે કોઈ આપણને કરી જ ન જવું જોઈએ, અને મારા દીકરાઓ સામે કોઈ આંગળી ચીંધવું જ ન જોઈએ. હવે એમ કે છે એ લોકો તો એટલા બધા તાકાત વાળા છે, એને કીધું કે અમે આંગળી ચીંધશે તો એની આંગળી કાપી નાખશું. હવે ઇતિહાસ કોના બોલે છે તમને બધાને ખબર છે. ઈ કે આંખ કાઢી લેવું, પણ હવે મારે શું કેવું ભાઈ એને. અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે આપણે ઈ લોકો જે બોલે ઈ ચલાવી લેવાય. ઈ કાંધલે ચલાવી લીધું છે, મહેનત ચલાવી, હું એટલે જ તમારી સમક્ષ છું. કાંધલે એમ કીધું કે બાયુની વાતું બાયુ જાણે, હું કાંધલ જાડેજા છું, મારે આવા કોઈ જવાબ દેવાની જરૂરત નથી. લોકો મને ઓળખે છે, લોકોના હું દિલમાં છું, લોકોના હૈયામાં છું, મારે આવી કોઈ ચોખવટું કરવાની જરૂરત નથી. પણ મને જરા કેમ છું જ્ઞાન, ચોખવટું તો કરવી જ છે. પાછા એમ કે 6 મહિનામાં આમ ચપટી વગાડીને, ચપટીઓ તમે જોયું હશે, તમે બધા ટીવી વાળા મોબાઈલમાં જોતા હશે, આમ ચપટી વગાડી કે 6 મહિનામાં આ ધારાસભ્ય કઈ કામ નથી કર્યા, પણ હું 6 મહિનામાં કરી દઈશ. મેં કીધું ચોપટી વગાડીને 6 મહિનામાં ધારાસભ્ય કામ ન કરે એ કામ ન થઈ શકે. પણ બેન તમે જે ધારાસભ્ય માંથી એમ કહો છો જુગાર રમવા જાય, પણ બેન તમે જુગારની ક્લબ ચલાવો છો ને ત્યાં 3 પતિમાં ચોપટી વગાડી થાય. સાચી વાત કે ખોટી વાત? ભાઈ ઘડીક વાર તું રેકોર્ડિંગ બંધ કરજે, ઓફ, ઘડીક વાર રેકોર્ડિંગ બંધ કરી દેજે, મારે એક વસ્તુ બોલવી છે.